तो विद्यार्थी मित्रों, आपणो नेक्स्ट टॉपिक पॉलीसेकेराइडनी आपणे चर्चा करिए। पहला तो पॉलीसेकेराइड एटले शुं ए समझिए। तो समझो, एक ग्लूकोजनो अणु होय, ग्लूकोजनो मात्र एक अणु, तो एने आपणे शुं बोलीए? मोनोसेकेराइड बोलीए। ग्लूकोजना बे अणु तो तेने डायसेकेराइड, त्रण अणु तो ट्राइसेकेराइड, चार अणु टेट्रासेकेराइड। आवा तो असंख्य अणु, एन अणुओने एक शब्द में कहूँ हो तो पॉलीसेकेराइड बोलाय। तो याद रखो, एक ग्लूकोजना अणु ने मोनोसेकेराइड कहवाय, एना असंख्य अणु ने पॉलीसेकेराइड कहे छे। अने पॉलीसेकेराइडना घणा बधा स्वरूप छे। अहीं आपणने एक कार्बोदित आप्युं छे, कई एकलू कार्बोदित ज पॉलीसेकेराइड नथी, बीजा घणा बधा एवा संयोजन छे, जटिल संयोजन, जे पण ग्लूकोजना ज बनेला पॉलीसेकेराइड छे, तो एनी आपणे आज विडियो लेक्चर में चर्चा करशुं। एसिड अद्रव्य जूथ में आप जाणो छो, एसिडना द्रव्य जूथनी अंदर जे मळ्या हता ते पॉलीमर न हता। एसिडना अद्रव्य जूथ में जे मळ्या हता, कई हमणां आपणे पद्धति भण्या एमां, तो कि एसिड अद्रव्य जूथ में जे मळे ए तमाम पॉलीमर के जेनो अणुभार 10,000 के तेनाथी पण वधु डाल्टनवाळो હતો। એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ, મોટા અણુઓની જેમ પોલીસેકેરાઇડ પણ મળેલ હતું, અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે। પોલીસેકેરાઇડ તરીકે અહીંયા આપણને કોણ એક્ઝામ્પલમાં આપ્યું છે? કાર્બોદિત। આ પોલીસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલા હોય છે। પોલીસેકેરાઇડની શૃંખલા કેવી હોય છે? લાંબી હોય છે। તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના ધરાવે છે। તો કે એનો પાયાના ઘટક તરીકે, પાયાનો ઘટક એટલે અહીંયા કોણ આવશે? ગ્લુકોઝ ઇજ એનો બેઝ થયો ને કાર્બોદિતનો, પોલીસેકેરાઇડના। તો કે તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ કે જેનો પાયાનો એકમ છે, વગર ગ્લુકોઝ વગર કાર્બોદિતનું નિર્માણ શક્ય નથી। તો કે મોનોસેકેરાઇડ ધરાવતી એક રેસામય રચના, કપાસના રેસાની જેવી, એમ કપાસના રેસા નહીં, કપાસના રેસા છે। ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલીસેકેરાઇડ છે। સેલ્યુલોઝ એ કેવો છે? અહીંયા આપણને સેલ્યુલોઝની વાત કરી, જે એક રેસામય રચના ધરાવે છે, જેમ કે કપાસના રેસા પણ એનું જ એક સ્વરૂપ છે। તો કે ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલીસેકેરાઇડ છે, એટલે તે પણ બહુલક એટલે પોલીમર, યાદ રાખજો, બહુલક એટલે પોલીમર પોલીસેકેરાઇડ છે, જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી જ બને છે। તો માત્ર ગ્લુકોઝમાંથી જ બનતું હોય એવું કહ્યું? તો કે કાર્બોદિત અને સેલ્યુલોઝ, બરાબર। આ તો હજી એટલું જ છે, હજી બી બીજા ઘણા બધા ગ્લુકોઝના સ્વરૂપ છે। તમે જોજો, સેલ્યુલોઝ એક સમ પોલીમર છે। તો આ કેવો થયો? સમ પોલીમર। સમ પોલીમર એટલે શું? કાલે આપણે સમરિંગ અને વિષમરિંગની વાત કરી હતી, એમાં કેમ બધા કાર્બન જ હોય તો સમરિંગ, કાર્બન નાઇટ્રોજનવાળું બેન્ઝીનનું બંધારણ તો વિષમ ચક્રીય, એવી રીતે માત્ર ગ્લુકોઝથી જ બન્યા હોય, એક જ સરખા બંધારણની બનેલી પોલીમર લાંબી શૃંખલા, તો તેને આપણે સમ બંધારણ કહેવાય, સમ પોલીમર કહેવાય। આમ સેલ્યુલોઝ એક સમ પોલીમર છે, એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ। સ્ટાર્ચને મંડકણ પણ કહેવાય છે, આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 8માં સ્ટાર્ચનો સંગ્રહ કરતી રચના, સ્ટાર્ચકણ અથવા મંડકણ જે કયા હતા, રંગહીનકણ હતા રંજકકણના, તો કે એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ જે સેલ્યુલોઝથી જુદું પડે છે, પરંતુ એ વનસ્પતિ પેશીમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે મળી આવે છે। તમે જુઓ, કાર્બોદિત છે ને, કાર્બોદિત એ પ્રાણીઓમાં મળી આવે, કોની અંદર? પ્રાણીઓની અંદર। જ્યારે સ્ટાર્ચનું સ્વરૂપ છે ને, સ્ટાર્ચનું સ્વરૂપ એ માત્ર વનસ્પતિઓમાં જોવા મળે। વનસ્પતિની અંદર જે કાર્બોદિત છે, સોરી, વનસ્પતિની અંદર જે પોલીસેકેરાઇડ છે એનો સંગ્રહ એ કયા સ્વરૂપે થયેલો હોય છે? સ્ટાર્ચ સ્વરૂપે, ને પ્રાણીઓની અંદર પોલીસેકેરાઇડનો સંગ્રહ એ કાર્બોદિત સ્વરૂપે થયેલો હોય છે, લખી નાખજો। તો કે પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે। પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ પણ હોય છે, જેને ગ્લાયકોઝન કહે છે। કયું સ્વરૂપ? ગ્લાયકોઝન। પ્રાણીઓની અંદર આપણે વાત કરેલી તમને પહેલાં પણ આજ ફરીથી કહીએ
કે ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જ ભેગા મળી અને મનુષ્યના શરીરની અંદર ગ્લાયકોઝન બનાવે છે. શું બનાવે છે? ગ્લાયકોઝન. તો તમે જુઓ, પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરી સ્વરૂપ ગ્લાયકોઝન પણ ગ્લુકોઝનું જ બનેલો પોલિમર સ્વરૂપે જોવા મળ્યું છે. ઉપરાંત ઇન્સ્યુલિન એ શેનો પોલિમર છે? ફ્રુક્ટોઝનો પોલિમર છે. તમે જુઓ, ઇન્સ્યુલિનનું જે બંધારણ છે ને, ઇન્સ્યુલિન પ્રોટીનનું બંધારણ, તેની અંદર, કારણ કે ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે અને તે પેપ્ટાઇડયુક્ત અંતઃસ્ત્રાવ છે, પ્રોટીનમય અંતઃસ્ત્રાવ છે. એનો અર્થ એ નહીં કે તે પ્રોટીનનો બનેલો છે, પણ તેની ક્રિયાવિધિ પ્રોટીનથી નિયંત્રિત છે, એટલે એના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે. તો ઇન્સ્યુલિન જે છે એ ખરેખર શેનો બનેલો છે? ફ્રુક્ટોઝનો. શેનો? ફ્રુક્ટોઝનો. અને હવે તમે જાણજો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બંને એકબીજાના સમઘટક છે. શું છે? સમઘટકો. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજાના સમઘટક છે. આમાં આલ્ડિહાઇડ સમૂહ જોવા મળે, જ્યારે આની અંદર કીટોન સમૂહ જોવા મળે, એટલો ડિફરન્ટ છે. પણ આનું આમાં અને આનું આમાં રૂપાંતર શક્ય છે. ક્લિયર? તો જોજો, ઇન્સ્યુલિન અહીંયા ઇન્સ્યુલિન નથી, પણ તમે ફોકસ કરો, અહીંયા ઇન્યુલિન છે. શું છે? ઇન્યુલિન. હા, હવે વાત કરું તમને, ઇન્સ્યુલિન અને ઇન્યુલિન બંને અલગ અલગ છે. એવું નહીં વિચારતા કે અહીંયા ભૂલથી છપાઈ ગયું છે, અહીંયા ખરેખર ઇન્યુલિન આપ્યું છે. અને ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો પોલિમર છે, જ્યારે ઇન્સ્યુલિન એ પ્રોટીનમય અંતઃસ્ત્રાવ છે, પ્રોટીનનો બનેલો. ઓકે, આ બંને શબ્દમાં દર વર્ષે ભૂલો થાય વિદ્યાર્થીઓથી, તો આ તમે યાદ રાખજો, ઇન્યુલિન આપેલ છે, ઇન્સ્યુલિન નહીં. ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો પોલિમર છે, જ્યારે ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જે પ્રોટીનની ક્રિયાવિધિ ધરાવતો પ્રોટીનમય છે. તો તમે જુઓ, ફ્રુક્ટોઝનો પોલિમર છે, અને જ્યારે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા, જેમ કે ગ્લાયકોઝનની બનેલી વિચારી લો, કે ગ્લાયકોઝન પણ એક પોલિસેકેરાઇડ થયો. તો કે એક પોલિસેકેરાઇડ શૃંખલા, જેમ કે ગ્લાયકોઝનના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડેને નોન રિડ્યુસિંગ કહે છે. તમે જુઓ, એક એવી શૃંખલા હોય, બરાબર, ધારી લો કે આ શૃંખલા જે આપણે દોરી છે એ ગ્લાયકોઝનની છે, એનો જે જમણો છેડો અને ડાબો છેડો. આજે જમણો છેડો છે, જમણા છેડાને કેવો કીધો? રિડ્યુસિંગ, અને ડાબા છેડાને નોન રિડ્યુસિંગ. આ રિડ્યુસિંગ છે અને આ નોન રિડ્યુસિંગ છે. એનો અર્થ શું થયો? તો કે જે રિડ્યુસિંગ છેડો હશે ને, એ કોઈ અન્ય સંયોજન સાથે જોડાણ કરી શકશે, જ્યારે આ છેડો જોડાણ કરી શકશે નહીં. તો યાદ રાખજો, જમણા છેડાને રિડ્યુસિંગ છેડો અને ડાબા છેડાને નોન રિડ્યુસિંગ છેડો કહે છે, જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી દેખાતી રચના છે. આમ કાર્ટૂન જેવી, બરાબર, પદરૂપ જેવી અને શાખાયુક્ત રચના છે, જે આપણને અહીં આકૃતિમાં બતાવેલ છે. આપણે આકૃતિની અંદર સમજીએ. જો તમે આકૃતિની અંદર આપણને જે રચના આપી છે એની વાત કરીએ, આ ગ્લાયકોઝનની રચના છે, આપણને આપેલ જ છે ગ્લાયકોઝનની રચના. ગ્લાયકોઝનની શૃંખલા તમે જુઓ, શાખિત છે કે અશાખિત એમસીક્યુમાં પૂછાય, તો તમે જુઓ અહીંયાથી તો કન્ટિન્યુ છે, પણ અહીંથી બ્રાન્ચ પડી ગઈ, પડી પાછી બ્રાન્ચ પડી, ફરી પડી, ફરી પડી. ક્લિયર છે? માટે ગ્લાયકોઝન કેવી રચના થઈ? શાખિત રચના. યાદ રહેશે, લખી નાખજો. ગ્લાયકોઝન એક કેવો પોલિસેકેરાઇડ છે? ગ્લુકોઝનો બનેલો શાખિત પોલિસેકેરાઇડ. ક્લિયર? તો આ શાખિત રચના છે. આ શાખિત રચનામાં આટલેથી આટલો ટુકડો, એટલે કે કઈ રીતે આમ આમ કરીને આમ લાઇનમાંથી શાખા પડીને આમ જાય છે, એટલો ટુકડો અહીંયા આપણને, આટલો ટુકડો ઝૂમ કરીને અહીંયા આપેલ છે. જુઓ તમે, ક્લિયર છે? આ જુઓ, આ બધા ગ્લુકોઝ છે, અને આ ગ્લુકોઝની અહીંયા આમ ઉપર એક ક્રોસમાં શાખા પડી, વસ્તુ આ છે પણ ઉપર ક્રોસમાં શાખા જાય છે. જ્યારે એની જે સીધી શૃંખલા છે, એટલે આવી સીધી શૃંખલા, એનું અહીંયા એક પોર્શન આપ્યું છે, જેમ કે આટલી શૃંખલાનું અહીંયા આપ્યું છે. તો આટલી શૃંખલાની અંદર આવી રીતે ત્રણ ગ્લુકોઝના એકમો જોડાયેલા જોવા મળે છે. એ સીધા છે, એમાં કોઈ શાખા પડતી નથી. આમ
શાખિત અને બિનશાખિત જાળું આપણને ગ્લાયકોઝનનું જોવા મળે છે, એટલે એ છે તો શાખિત, એ તો પાકું, એમાં શાખા જોવા મળે છે, એટલે યાદ રાખજો. તો કે મનુષ્યમાં જોવા મળતો અથવા પ્રાણીઓમાં જોવા મળતો ગ્લાયકોઝન જે છે એ પણ ગ્લુકોઝનો બનેલો પોલીસેકેરાઇડ છે કે જેની રચના શાખિત છે. જોઈએ આગળ, આપણને આપેલું જ છે કે તે શાખાયુક્ત અને કાર્ટૂન જેવી રચના, કાર્ટૂન જેવી એટલે કે એવું સ્ટ્રક્ચર, સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના છે. સ્ટાર્ચ કેવી રચના છે? કુંતલાકાર દ્વિતીયક સંરચના, એટલે સ્ટાર્ચનું બંધારણ કંઈક આવું હશે. ક્લિયર? એમાં આવી રીતે બ્રાન્ચ નહીં પડતી હોય કે આવી રીતનું રેખીય બંધારણ પણ નહીં હોય. તો કે સ્ટાર્ચ વનસ્પતિમાં મળી આવે, સ્ટાર્ચનું બંધારણ કેવું કીધું? કુંતલાકાર. તો આ કુંતલાકાર થયો અને દ્વિતીયક સંરચના, આને સ્ટાર્ચની દ્વિતીયક સંરચના કહે છે. વાસ્તવમાં સ્ટાર્ચ જે છે આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખે છે. આને કુંતલમય આમનામ વળાયેલા રાખવા માટે કયું તત્વ જવાબદાર છે? આયોડિન, જે આઈ ટુ સ્વરૂપે હોય. અને આયોડિન જે છે એ આને કુંતલમય વળાયેલા રાખે છે, એના વળાંક એમનામ કુંતલમય રાખે છે. એ કુંતલમય જોડી રાખતું તત્વ એ આયોડિન છે. સ્ટાર્ચને એના કુંતલમય સ્વરૂપમાં બાંધી રાખતું કોણ છે? આયોડિન. આયોડિનની સંજ્ઞા આઈ થાય, બરાબર, આયોડિન. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખે છે. એટલે આ કુંતલીય ભાગથી આયોડિનને શું કરે છે? તે જોડાયેલ રાખે છે અને આયોડિનના કારણે એનું પણ કુંતલ સ્વરૂપ જળવાઈ રહી છે, બરાબર. સ્ટાર્ચ આયોડિન સાથે જ્યારે જોડાઈ જાય ત્યારે એનું રંગ પરિવર્તન થાય. અને સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં કયો રંગ આપે છે? ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલ જોવા મળતા નથી. સેલ્યુલોઝનું બંધારણ આવું હતું નથી જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો જ નથી, એટલે એમાં રંગ પરિવર્તનની કોઈ સંભાવના જ નથી. ક્લિયર છે? તો આ યાદ રાખજો, એનો રંગ સેલ્યુલોઝનો થોડોક ઓફ વ્હાઇટ જેવો હોય છે, બરાબર, પ્યોર સફેદ નહીં પણ ઓફ વ્હાઇટ જેવો. ઓકે, તો આ યાદ રાખજો. હવે આપણે એનું બંધારણ જોઈએ થોડું. અહીંયા ધ્યાન આપજો કે કઈ રીતે એક ગ્લુકોઝ બીજા ગ્લુકોઝ સાથે જોડાઈને લાંબો પોલિમર બનાવે છે. તો બોર્ડ વર્ક કરવું હોય તો કન્ટિન્યુ કરી નાખજો. કન્ટિન્યુ રહેજો. આ બંને જે તમને સ્ક્રીન પર બંધારણ દેખાય છે એ બંને બંધારણ ગ્લુકોઝના જ છે. આ ગ્લુકોઝના બંધારણમાં ગ્લુકોઝને મોનોસેકેરાઇડ પણ કહેવાય, આ પણ મોનોસેકેરાઇડ છે. આ બંને ભેગા મળીને ડાયસેકેરાઇડ કેવી રીતે બને આપણે જોઈએ. તો કે આ OH અને આ CH2OH, ફરીથી કહું તો કે એક ગ્લુકોઝનો પહેલા નંબરના કાર્બન પર જોડાયેલો OH સમૂહ અને અન્ય આવતા ગ્લુકોઝની શર્કરાનો એના પછીના ગ્લુકોઝના છઠ્ઠા નંબરના કાર્બન પર, આ કાર્બન નંબર આપીએ તો 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠો, તો છઠ્ઠા નંબરનો કાર્બન એટલે આ ઉપરનો, ટોચ પરનો, તો CH2OH એની સાથે જોડાયેલો જે OH પૈકીનો એચ છે એટલે આ OH અને આ એચ, બરાબર, એ આ બંનેના જોડાણ એટલે કે બંધ બનવાની પ્રક્રિયામાં છૂટો પડશે. એટલે કે એક પાણીનો અણુ છૂટો પડે, તો એક પાણીનો અણુ છૂટો પડે એ પ્રક્રિયાને શું કહેવાય? યાદ રાખજો, નિર્જલીકરણ અથવા ડિહાઇડ્રેશન અથવા ડિહાઇડ્રોજિનેશન લખીએ લો, બરાબર. ક્લિયર? તો કે અહીંયા એક પાણીનો અણુ છૂટો પડે એટલે હવે કંઈક બંધારણ છે એ છૂટો પડી ગયો, વિચારી લો. તો હવે જે બંધારણ છે એ કંઈક આવું લાગશે,
આ ઓ ને છે ને અહીંયા લાવી દઉં, ક્લિયર છે? તો આ બંને વચ્ચે જે બંધ બન્યો, બરાબર, એક ઓક્સિજન જ વધ્યો હતો, જે બંધ બન્યો એ બંધને કયો બંધ કહેવાશે? ગ્લાયકોસિડિક બંધ કહે છે. તો ગ્લુકોઝ ગ્લુકોઝના અણુ વચ્ચે અથવા મોનોસેકેરાઇડ વચ્ચે જે બંધ બને તે બંધ કયો હોય? ગ્લાયકોસિડિક બંધને. આ જે બંધારણ બન્યું એ કયું બન્યું? ડાયસેકેરાઇડનું બન્યું. અને બે ગ્લુકોઝ ગ્લુકોઝના ડાયસેકેરાઇડને શું કહેવાય? માલ્ટોઝ. એટલે આ બંધારણ જે આપણને સ્ક્રીન પર દેખાય છે એ કયા અણુનું છે? માલ્ટોઝનું. માલ્ટોઝ આપણને અનાજમાંથી મળે. ક્લિયર? યાદ રાખજો, આ તો બે વચ્ચે બંધ બન્યા, ડાયસેકેરાઇડ બને. આવા તો અસંખ્ય ઘણા બધા હોય એટલે આવો જ શું બને? પોલિમર બને. અને બેથી ડાયસેકેરાઇડ બને તો ઘણા બધાથી પોલિસેકેરાઇડ બને ફાવશે. અને બધા પોલિસેકેરાઇડમાં કયા બંધ જોવા મળે? માત્ર ને માત્ર ગ્લાયકોસિડિક બંધ જ જોવા મળે. ગ્લુકોઝ ગ્લુકોઝ વચ્ચે જોવા મળતો બંધ કયો? એમસીક્યુમાં પૂછાય તો કયો બંધ આવશે? ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર? ગ્લાયકોસિડિક બંધ. બોર્ડવર્ક વિડીયોને પોઝ કરી અને કરી નાખજો જેથી કરીને તમને યાદ રહે કે કઈ રીતે પોલિસેકેરાઇડ રચાય છે, તેનું બંધારણ કેવું હોય છે. નેક્સ્ટ જોઈએ, વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. આપ જાણો છો કે સેલ્યુલોઝ ક્યાં આવેલો છે? તો વનસ્પતિના કોષમાં જે કોષ દિવાલ જોવા મળે છે તે સેલ્યુલોઝની બનેલી હોય છે. અને સેલ્યુલોઝ પણ ગ્લુકોઝનો બનેલો સમ પોલિમર છે, માટે તે સમ પોલિસેકેરાઇડ કહેવાય. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા એ પણ સેલ્યુલોઝ છે. આજે આપણે વનસ્પતિના આપણે કહીએ વનસ્પતિમાંથી કાગળ મળે છે, તો વનસ્પતિનું એક જે કટ સ્લરી પ્રાપ્ત થાય છે, લુગદી જેને કહેવાય વનસ્પતિમાંથી, એમાંથી કાગળ બને છે અને લુગદીમાં સેલ્યુલોઝની હાજરી જોવા મળે છે. ઉપરાંત કપાસના રેસા એ પણ સેલ્યુલોઝના જ બનેલા હોય છે. રૂના રેસા, કપાસની ખેતી થતી હોય છે ને અત્યારે, વાવણી વખતે કપાસ ખેડૂતોએ વધુ આવ્યો છે, તમને ખબર હશે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ પણ આ ઉપરાંત જોવા મળ્યા છે. તો કે તે એમિનો સરકરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત. હવે તમે જુઓ ઘણા એવા સ્વરૂપ પણ હોય છે, ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ એના બંધારણ સાથે એમિનો એસિડ જોડાઈ જાય, એમિનો એસિડ અથવા એમિનો એસિડનું એમિનો ગ્રુપ, એમિનો એસિડ નથી લખતા પણ એમિનો એસિડનું એમિનો ગ્રુપ જોડાઈ જાય ગ્લુકોઝ સાથે. તો એ જે બનાવે શું બનાવે? ગ્લુકોઝ એમાઇન બનાવે, ગ્લુકોઝ એમાઇન, બરાબર. અને આ રીતે તમે કેમેસ્ટ્રીમાં લખતા હશો, ગ્લુકોઝ એમાઇન. ઓકે, તો કે કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ અને પછી ગ્લુકોઝ એમિનો વાળો જ આખો આખો પોલિસેકેરાઇડ હોય, એટલે આખો આખો ગ્લુકોઝ એમાઇનનો પોલિમર કહેવાય, પોલિસેકેરાઇડ કહેવાય. આ રીતે તો કે કુદરતમાં ઘણા જટિલ પોલિસેકેરાઇડ પણ જોવા મળે છે, તે એમિનો સરકરા એટલે કે એમિનોયુક્ત સરકરા. અને કેવી સરકરા કહેવાય? એમિનોયુક્ત સરકરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત. એટલે એનું બંધારણ પણ થોડું કેવું હોય? સરકરા સાથે એમિનો ગ્રુપ, એટલે થોડુંક બંધારણ કેવું થાય? પરિવર્તિત થાય. જેવી કે ગ્લુકોઝ એમાઇન, પછી ઉપરાંત એક બીજું છે એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન, બરાબર, એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન, જેમાં એસિટાઇલ એન એસિટાઇલ ગ્રુપ એડ થશે. સંધિપાદીઓના બાહ્ય કંકાલ, સંધિપાદીઓ, સંધિપાદ સમુદાયમાં બધા કીટકનો સમાવેશ થાય. તો કીટક તમે જોયા હોય તો ઘણા ખરા કીટક એવા હોય છે કે જેનું ઉપરનું આવરણ ખૂબ મજબૂત કડક હોય, જેમ કે વંદાની અંદર, વીછીની અંદર, બરાબર. તો એ બધાની અંદર સંધિપાદીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઇટીનના બનેલા હોય છે. એ લોકોના જે બાહ્ય બહારનું કંકાલ હોય ને, ઉપરનું આવરણ, એ શેનું બનેલું હોય? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડનું એક સ્વરૂપ એટલે કયું? કાઇટીન. કાઇટીન એક શું છે? પોલિસેકેરાઇડ જ છે. અને આનું બીજું નામ કાઇટીન જે છે, તમને આના ઉપરથી એક બીજી વાત પણ કહી દઉં, ફૂગની, ફૂગ કોષ દિવાલ ધરાવે છે અને ફૂગની કોષ દિવાલ કાઇટીનની બનેલી છે. અને ફૂગની અંદર જે કોષ દિવાલ જોવા મળે છે એને કાઇટીન અથવા તો ફંગસ સેલ્યુલોઝ કહે છે,
ફૂગની કોષદીવાલને, ફૂગની કોષદીવાલ જે કાઇટિનની બનેલી હોય છે તેને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય છે. બરાબર, આ જટિલ પોલીસેકેરાઇડ મુખ્યત્વે વિષમ પોલીમર છે અને કાઇટિન એક કેવો પોલીસેકેરાઇડ છે? કાઇટિન પણ એક પોલીસેકેરાઇડનું સ્વરૂપ છે. તો કેવો પોલીસેકેરાઇડ છે? તો ખાસ યાદ રાખજો, તે પોલીસેકેરાઇડ એટલે કે કાઇટિન, કાઇટિન એ કેવો પોલીસેકેરાઇડ છે? વિષમ પોલીસેકેરાઇડ. એટલે કે એના બંધારણમાં ગ્લુકોઝ સિવાય, એમિનો ગ્રુપ સિવાય પણ બીજા અન્ય અણુઓ ભાગ લે છે, માટે તે પોલીમર કેવો થયો? વિષમ પોલીમર થયો. એકલો ગ્લુકોઝ એટલે માત્ર ગ્લુકોઝ જ હોય તો તેને સમ પોલીમર કહેવાય. ફોર એક્ઝામ્પલ, કાર્બોદિત અને સેલ્યુલોઝ એ બધા સમ પોલીમરના એક્ઝામ્પલ છે. ક્લિયર છે? ખબર પડી? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, ન્યુક્લિક એસિડ. જરૂર જણાય કે લખતા જજો ટેક્સ્ટ બુકમાં. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડના એક્ઝામ્પલ આપો તો કોને ન્યુક્લિક એસિડ કહેવાય? ગઈકાલે જ આપણે ભણ્યા ડીએનએ અને આરએનએ, એને શું કહેવાય? ન્યુક્લિક એસિડ કહેવાય. કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં, આપ જાણો છો કે એસિડ અદ્રાવ્ય ભાગમાં વારંવાર આવે છે, એટલે વારંવાર તમે મગજમાં યાદ જ રાખજો કે પોલીસેકેરાઇડમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ આ ચાર એસિડ અદ્રાવ્ય ભાગ છે અને આ ચારે ચાર બૃહદ અણુમાં સમાવેશ કરવામાં આવે છે, જટિલ પોલીમર છે. તો કે કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા અન્ય પ્રકારનો બૃહદ અણુ એ ન્યુક્લિક એસિડ છે. આ પોલી ન્યુક્લિઓટાઇડ છે. ન્યુક્લિક એસિડ શું કહેવાય? પોલી ન્યુક્લિઓટાઇડ. શા માટે? ગઈકાલે આપણે ભણ્યા ન્યુક્લિઓટાઇડનો એક એકમ, બરાબર, જે અલગ અલગ ત્રણ સંયોજનના જોડાણથી બન્યા છે, આવા તો એન એકમો, અને એક ન્યુક્લિઓટાઇડ મોનો ન્યુક્લિઓટાઇડ, તો ઘણા બધા હોય તો પોલી ન્યુક્લિઓટાઇડ બને. બસ ન્યુક્લિક એસિડમાં આવા જ વારંવાર રિપીટ થતા ઘણા બધા ન્યુક્લિઓટાઇડ છે, જેનાથી એ ઘણા બધા ન્યુક્લિઓટાઇડ એટલે કે પોલી ન્યુક્લિઓટાઇડથી બનતો પોલીમર એટલે ન્યુક્લિક એસિડ. એક શબ્દમાંની વ્યાખ્યા યાદ રાખજો, પોલી ન્યુક્લિઓટાઇડથી બનતા ન્યુક્લિક એસિડ, સોરી, પોલી ન્યુક્લિઓટાઇડથી બનતા પોલીમરને ન્યુક્લિક એસિડ કહે છે, જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. પોલીસેકેરાઇડ ને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને, એટલે કે આનામાં એક સ્વરૂપ લખીએ કાર્બોદિત અને આનું એક સ્વરૂપ લખીએ પ્રોટીન, તો કે આની સાથે જોડાઈ તે પણ જીવંત પેશીના બૃહદ અણુનો એક ભાગ બનાવે છે. ક્લિયર? તો કે આ પોલી ન્યુક્લિઓટાઇડ જે કોનો બને, જે સોરી આ પોલી ન્યુક્લિઓટાઇડ જે પોલીમર, આ ન્યુક્લિક એસિડ કે જેના પોલીમર પોલી ન્યુક્લિઓટાઇડનો બનેલો છે. હમણાં આપણે એક લીટીમાં વ્યાખ્યા કીધી એક સેન્ટેન્સની અંદર કે પોલી ન્યુક્લિઓટાઇડનો બનેલો પોલીમર એટલે કે ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિક એસિડ એ પોલીસેકેરાઇડ એટલે કે કાર્બોદિત, પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, આ સમૂહો સાથે જોડાઈને એક બૃહદ અણુ સ્વરૂપે અથવા પોલીમર સ્વરૂપે કોષમાં મળી આવ્યો છે. તો કે તે પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિઓટાઇડના જોડાવાથી બને છે. ઘણા બધા ન્યુક્લિઓટાઇડ એ ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળે છે. એક ન્યુક્લિઓટાઇડ ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકના જોડાવાથી બને છે, જે આપ ભલી ભાતિ જાણો છો. ગઈકાલના આપણા લેક્ચરની અંદર આપણે કીધું હતું કે ન્યુક્લિક એસિડ કેવી રીતે બને ન્યુક્લિઓટાઇડથી, અને ન્યુક્લિઓટાઇડ કેવી રીતે બને ન્યુક્લિઓસાઇડ વત્તા ફોસ્ફેટથી. ચોખ્ખું બોલીએ તો કે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝ, કોઈ પણ એક નાઇટ્રોજન બેઝથી જે બંધારણ બને તેને ન્યુક્લિઓટાઇડ કહે છે. તો કે એક ન્યુક્લિઓટાઇડના ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટક એક ન્યુક્લિઓટાઇડમાં જોવા મળે છે, જેમાં પ્રથમ ઘટક વિષમચક્રીય સંયોજન, વિષમચક્રીય સંયોજન જ, બધા નાઇટ્રોજન બેઝ વિષમચક્રીય જ છે, યાદ રાખજો ફરજિયાત, વિષમચક્રીય સંયોજન તરીકે નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક મોનોસેકેરાઇડ, એ મોનોસેકેરાઇડ 5 કાર્બન યુક્ત હોવાથી તે પેન્ટોઝ શર્કરા છે. અને ત્રીજો ઘટક ફોસ્ફોરિક એસિડ, જે H3PO4 સ્વરૂપે જોવા મળે છે અથવા ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. આ ત્રણના જોડાણથી ન્યુક્લિઓટાઇડ બને છે, અને એક ન્યુક્લિઓટાઇડ
आ तो मोनोन्युक्लियोटाइड आवा तो घणा बधा पॉलीन्युक्लियोटाइड, बस पॉलीन्युक्लियोटाइडनो बनेलो पॉलिमर एटले ज न्यूक्लिक एसिड, अने न्यूक्लिक एसिड एटले कोण? डीएनए अने आरएनए। ओके, बीजो पेरेग्राफ जोईए तो कि तमे आकृति 9.1 ने ध्यान थी जोशो, गई काले तमने एक आपणे आकृति स्क्रीन पर बताविने आपणे आकृति में जोवा मळता तमाम घटकोने अने तेना बंधारणने समझ्या हता। तो कि आकृति 9.1 तमारी पासे टेक्स्टबुक छे, जोई लो। जो तमे आकृति 9.1 ने ध्यान थी जुओ तो जोवा मळशे कि न्यूक्लिक एसिडमां आवेल विषम चक्रीय संयोजन नाइट्रोजन बेज जेवा के एडेनाइन, ग्वानिन, यूरेसिल, साइटोसिन तेमज थायमिन होय छे। एडेनाइन अने ग्वानिन आ बन्ने ने विस्थापित प्यूरिन समूह कहेवाय छे, ज्यारे बाकीना प्रतिस्थापी पिरिमिडिन छे। विषमचक्रीय रिंग ने प्यूरिन अने पिरिमिडिन बन्ने विषमचक्रीय रिंगनું બંધારણ ધરાવતા હોય છે, એટલે વિષમચક્રીય રિંગને જ પ્યુરિન અને પિરિમિડિન કહે છે, પિરિમિડિન। ઓકે, પિરિમિડિન કહે છે। પોલીન્યુક્લિઓટાઇડમાં જોવા મળતી શર્કરા એ રિબોઝ અથવા મોનોસેકેરાઇડ પેન્ટોઝ, પેન્ટોઝ શર્કરા અથવા 2D એટલે ડી ઓક્સિરિબોઝ, આ 2D ઓક્સિરિબોઝ એ ડીએનએમાં જોવા મળે અને આ રિબોઝ શર્કરા છે આરએનએમાં જોવા મળે। ખાસ યાદ રાખજો, જે ન્યુક્લિક એસિડમાં ડી ઓક્સિરિબોઝ જોવા મળે તેને ડી ઓક્સિરિબો ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ કહે, જ્યારે જેમાં રિબોઝ જોવા મળે તો તે ન્યુક્લિક એસિડને રિબો ન્યુક્લિક એસિડ કહે છે। આપણે આ જ વસ્તુને થોડા બોર્ડવર્કથી સમજીએ તો અહીંયા ધ્યાન આપજો, નાઇટ્રોજન બેઝ ના મુખ્ય બે પ્રકાર મારી સાથે સાથે બોર્ડવર્ક કરી નાખો, પ્યુરિન અને પિરિમિડિન। પ્યુરિન માટે લખો બે રિંગના બંધારણ ધરાવે માત્ર એક જ રિંગનું બંધારણ ધરાવે। પ્યુરિનમાં શેનો સમાવેશ થશે? તો કે એડેનાઇન અને ગ્વાનિન બંનેના બંધારણ દોરી નાખીએ, કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન, કાર્બન ઉપર એમિનો ગ્રુપ હોય, આ એન સમૂહ સાથે હાઇડ્રોજન હોય, ઉપરાંત અહીંયા નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓકે, અને અહીંયા એક હાઇડ્રોજન સમૂહ આવેલો હોય, આ બંધારણ એડેનાઇનનું છે। ગ્વાનિનનું બંધારણ દોરીએ, ગ્વાનિનમાં પણ સેમ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન, નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન, અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન આવશે, એમિનો ગ્રુપ અહીંયા સ્થળાંતરિત થશે, અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા પણ ક્લિયર આ ગ્વાનિન છે। હવે આપણે પિરિમિડિનના સ્વરૂપ દોરીએ, પિરિમિડિન તમારા ટેક્સ્ટ તમારા ચોપડાની અંદર ફૂલ સ્કેપ ફૂલ સ્પેસ હોવાથી તમે એને કન્ટિન્યુ આ બે બંધારણ દોર્યા પછી આમાં આવી રીતે ત્રણ પાર્ટ પાડજો, બરાબર, થાઇમિન, સાઇટોસિન, યુરેસિન, અને પછી એ ત્રણેયના બંધારણ તમે દોરજો। અહીંયા મારે જગ્યા નથી એટલે હું અહીં લખું છું, પિરિમિડિન અલગ અલગ ત્રણ છે, પહેલું લઈએ આપણે થાઇમિન, થાઇમિનનું બંધારણ દોરીએ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન, હાઇડ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન અને હાઇડ્રોજન। ઓકે, હવે આપણે બંધારણ દોરીએ યુરેસિલ, યુરેસિલ કાર્બન ડબલ બોન્ડ કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન, મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, ડબલ બોન્ડ ઓક્સિજન, હાઇડ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન અને હાઇડ્રોજન, અને લાસ્ટ આપણે દોરીએ સાઇટોસિન, સાઇટોસિન કાર્બન ડબલ બોન્ડ કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન,
અહીંયા લઈ લઈએ. જગ્યા ન હોવાથી આ લપૂસી નાખું છું, યાદ રાખજો. આ સાયટોસીનનું બંધારણ છે, સાયટોસીન એનએચ થ્રી ગ્રુપ. અહીંયા એનએચ, અહીંયા એનએચ ટુ ગ્રુપ આવશે, એનએચ ટુ હાઇડ્રોજન અહીંયા આવશે, ડબલ બોન્ડ ઓક્સિજન. આ બંધારણ સાયટોસીનનું છે. ઓકે, તો અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાય છે બરાબર, એનું આપણે નાઇટ્રોજન બેઝનું વિસ્તૃત વર્ણન કર્યું. આ બધું જે નાઇટ્રોજન બેઝ છે એ તમામે તમામ કેવા છે, વિષમ ચક્રિય જ હોય, કમ્પલસરી બધા બધા વિષમ ચક્રિય જ છે. અને એક બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, આપણને ટેક્સ્ટબુકની અંદર માત્ર બેના જ, આકૃતિ 9.1ની અંદર માત્ર બે નાઇટ્રોજન બેઝના બંધારણ આપ્યા છે, એક એડેનાઇન ને બીજું યુરેસિલ. પણ તમારે બધાના નીટ માટે બધાના બંધારણ યાદ રાખવાના છે. તમને એમસીક્યુમાં પૂછાય કે નીચે આપેલ બંધારણ એ કયા નાઇટ્રોજન બેઝનું છે બરાબર, અથવા તો આપેલ નાઇટ્રોજન બેઝ પ્યુરિન છે કે પિરિમિડિન બરાબર. આ માટે તમે બધા બંધારણ અને બધા નાઇટ્રોજન બેઝ યાદ રાખજો. તો કે નાઇટ્રોજન બેઝના મુખ્ય બે પ્રકાર, પ્યુરિન અને પિરિમિડિન. જે પ્યુરિન છે એક ફરજિયાત કેટલા બે રિંગના બંધારણ ધરાવે છે, જે પિરિમિડિન છે એમાં માત્ર એક જ રિંગનું બંધારણ હોય છે. એટલે આમાં બેન્ઝીનની બે રિંગનું બંધારણ હોય, આમાં બેન્ઝીનની એક જ રિંગનું. જુઓ તમે, આમાં બે રિંગ છે, રિંગ નંબર એક અને રિંગ નંબર બે, જ્યારે આમાં બધામાં રિંગ નંબર એક જ છે. ઓકે, તો યાદ રાખજો એડેનાઇન અને ગ્વાનિન આ બંનેને પ્યુરિન કહેવાય. સૌથી પહેલાં એડેનાઇનનું બંધારણ જોઈએ. તો એડેનાઇનના બંધારણની અંદર આપ જુઓ છો કે એમિનો ગ્રુપ આવેલું છે અહીંયા, બીજા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનનું કાર્બન નાઇટ્રોજન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન સેન્ટરમાં રહેશે. આ બાજુ નાઇટ્રોજન, બે નાઇટ્રોજનની વચ્ચે એક જ કાર્બન અને ત્યાં હાઇડ્રોજનથી સંતુષ્ટિ. ગ્વાનિનમાં એમિનો ગ્રુપ પહેલાં કાર્બનનું ત્રીજા કાર્બન પર સ્થળાંતરિત થઈ જશે, ત્યાં કિટોન આવી જશે, એચ એન એચ ટુ અને એઝ ઇટ ઇઝ અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. પિરિમિડિનના ત્રણ બંધારણ પૈકી થાઇમિન, યુરેસિલ અને સાયટોસિન પૈકી થાઇમિનનું જોઈએ. તો થાઇમિનના બંધારણમાં તમે જુઓ કે જ્યાં જ્યાં કાર્બન ત્યાં ડબલ બોન્ડ મૂકી દો, જ્યાં જ્યાં નાઇટ્રોજન ત્યાં બધે હાઇડ્રોજન મૂકી દો, એટલે આ બંધારણ પૂરું થશે. યુરેસિલની અંદર પણ સેમ થાઇમિન જેવું, જ્યાં કાર્બન ત્યાં ડબલ બોન્ડ ઓક્સિજન અને જ્યાં નાઇટ્રોજન ત્યાં પણ એક વધારાનું ઈ, કે જે સેન્ટરનો મધ્યસ્થી કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે. આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન મુખ્ય કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, CH3. આ યુરેસિલના બંધારણ આટલું જ અલગ હોય છે. યુરેસિલનું બંધારણ મિથાઇલથી કઈ બાબતમાં ભિન્નતા ધરાવે, મિથાઇલ સમૂહની હાજરીના કારણે. મિથાઇલને કાઢી નાખવામાં આવે અથવા તો આને મિથાઇલયુક્ત થાઇમિન પણ બોલાય ને, બાકીનું બધું થાઇમિન હોવાથી. સાયટોસિનની વાત કરીએ તો સાયટોસિનમાં તમે જુઓ કે જે કાર્બન છે ત્યાં બધે ઓક્સિજન નહીં, પણ કાર્બન ઉપર એનએચ ટુ, કોની જેમ કાર્બન ઉપર એનએચ ટુ હતું એડેનાઇનમાં, કાર્બન ઉપર એનએચ ટુ, નાઇટ્રોજનની અહીંયા સંયોજકતા બાકી રાખવાની, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા સંતુષ્ટિ બતાવવાની નાઇટ્રોજન સામે હાઇડ્રોજનની એઝ ઇટ ઇઝ બરાબર. તો આ બંધારણ એ સાયટોસિન નાઇટ્રોજન બેઝનું છે, ક્લિયર છે. તો અહીંયા આપણે પાંચ અલગ અલગ નાઇટ્રોજન બેઝ છે એ પાંચે પાંચના બંધારણ જોયા. આ પૈકી ડીએનએની અંદર એડેનાઇન, ગ્વાનિન, થાઇમિન અને સાયટોસિન જોવા મળે, જ્યારે આરએનએની અંદર એડેનાઇન, ગ્વાનિન, યુરેસિલ અને સાયટોસિન જોવા મળે. આરએનએમાં ક્યારેય પણ થાઇમિન નાઇટ્રોજન બેઝ જોવા મળતો નથી. એક સૂત્ર યાદ રાખજો, લખી નાખો, અહીંયા લખું છું પછી ભૂસી નાખું. ડીમાં યુ નથી અને આરમાં ટી નથી બરાબર, યાદ રાખજો, ખાસ લખી નાખો. એકમાં ડીમાં યુ નથી એટલે કે ડીએનએના બંધારણમાં યુરેસિલ જોવા મળતો નથી, અથવા ડીએનએમાં યુરેસિલ નથી, અને આરમાં ટી નથી એટલે કે આરએનએમાં થાઇમિન જોવા મળતો નથી, આરએનએમાં થાઇમિન નથી, ક્લિયર છે. તો આ લખી નાખજો જેથી કરીને તમને કાયમ હંમેશા યાદ રહે. ઓકે, ફાવશે તો તમે જોઈએ આ ફકરાને ફરીથી જોઈએ, અને તમે આ જે બંધારણ છે એને દોરવાની, યાદ રાખવાની ઇઝી એક રીત પણ બતાવું. અહીંયા તમે જોઈ લેજો, સ્ક્રીન પર દોરું છું, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, સહેલાઈથી યાદ રાખવા માટે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, પછી કાર્બન નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન એક મૂકીને એક, આ તો ફિક્સ છે, એ કાર્બન પછી નાઇટ્રોજન, બે કાર્બન પછી નાઇટ્રોજન એક પછી એક. અને સામેના બંધારણ દોરવા માટે નાઇટ્રોજન, અહીંયા પણ નાઇટ્રોજન, એટલે બે સામે નાઇટ્રોજન દોરી, બે નાઇટ્રોજન એક કાર્બન વડે જોડાય.
ક્લિયર છે? આ બે રિંગ બની ગઈ બેન્ઝેનની. બસ આવી જ રિંગ બધી પાંચે પાંચ બદલાતું શું હોય છે એમાં, એના સમૂહો. ક્લિયર? એને એડેનાઇન છે તો અહીંયા એન એચ ટુ મૂકી દો, અહીંયા હાઇડ્રોજન મૂકી દો, અહીંયા હાઇડ્રોજન મૂકી દો. ઓકે, બેન્ઝેનની બે રિંગનું બંધારણ કમ્પ્લીટ થયું આ રીતે. અને બધા બધા હાઇડ્રોજન બેઝ વિષમ સક્રિય કહેવાય. શા માટે? તો તમે જુઓ, બધે બધાની અંદર કાર્બન 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 એકલા નથી, કાર્બન નાઇટ્રોજન હોવાથી તમામ નાઇટ્રોજન બેઝ કેવા થયા? વિષમ ચક્રિય થયા. સમજાણું? તો કે જો તમે આકૃતિ 9.1ને ધ્યાનથી જોશો તો જોવા મળે, આ પહેલી આપણા ચેપ્ટરની પહેલી જ આકૃતિ 9.1ને ધ્યાનથી જોશો, જુઓ તો જોવા મળશે કે ન્યુક્લિક એસિડમાં આવેલ વિષમ ચક્રિય સંયોજન નાઇટ્રોજન બેઝ જેવા કે એડેનાઇન, ગ્વાનિન, યુરેસિલ, સાયટોસિન અને થાઇમિન, આ પાંચે પાંચ વિષમ ચક્રિય હોય છે. એમાં એડેનાઇન અને ગ્વાનિન આ બંને પ્યુરિનના વિસ્થાપિત સ્વરૂપ છે, જ્યારે થાઇમિન, સાયટોસિન, યુરેસિલ આ ત્રણે ત્રણ પિરિમિડિનના પ્રતિસ્થાપિત સ્વરૂપો છે. બરાબર? વિસ્થાપિત કયો કે પ્રતિસ્થાપિત કયો, બધું એક જ છે. વિષમ ચક્રિય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહે છે. પોલિન્યુક્લિઓટાઇડમાં જોવા મળતી શર્કરા જે છે એ રિબોઝ શર્કરા, એટલે કે આપણને પૂછે કે ન્યુક્લિઓટાઇડમાં જે શર્કરા છે એ કઈ શર્કરા હોય છે, પોલિન્યુક્લિઓટાઇડમાં કઈ શર્કરા હોય, તો તે મોનોસેકેરાઇડમાં 5 કાર્બનયુક્ત હોય છે. તો તમે જુઓ કે પોલિન્યુક્લિઓટાઇડમાં જોવા મળતી શર્કરા એ રિબોઝ એટલે કે મોનોપેન્ટોઝ, મોનોસેકેરાઇડ પેન્ટોઝ અથવા 2-ડીઓક્સીરિબોઝ. 2-ડીઓક્સી એટલે કે આનો અર્થ શું થયો કે આ જે શર્કરા છે રિબોઝ શર્કરા, એના બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થાય છે. આમાં ઓક્સિજન જોડાયેલો હોય છે, ભાઈ કાર્બન સાથે જે ઓક્સિજન CHO અહીંયા OH અને H હોય, બરાબર, એમાં આ જે છે એ નોર્મલ રિબોઝનું બંધારણ હોય અને આ જે બંધારણ હોય ને એ કોનું હોય, ડીઓક્સીરિબોઝનું હોય. એટલે કે આ એનો બીજા નંબરનો કાર્બન ને બીજા નંબરના કાર્બનની બંને બાજુ H જ છે, એટલે કે એક ઓક્સિજન વિસ્થાપન થઈ ગયું છે એક ઓક્સિજનનું, માટે તેને શું બોલાય, 2-ડીઓક્સી. ઓક્સિજન જતો રહે તો ડી આવે તો ઓક્સિજનેશન, પણ જાય તો ડીઓક્સિજનેશન, એટલે એના પરથી ડીઓક્સીરિબોઝ એવું બોલાય છે. તો જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરિબોઝ જોવા મળે તેને ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, એટલે કે જે ન્યુક્લિક એસિડના બંધારણમાં પેન્ટોઝ શર્કરા 2-ડીઓક્સીરિબોઝ પ્રકારની હોય, તો તેઓ જે ન્યુક્લિઓટાઇડ છે, ન્યુક્લિક એસિડ છે, તેને DNA એટલે કે એનું પૂરું નામ ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ કહે છે. ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ જ્યારે જેમાં રિબોઝ જોવા મળે તો તેને સાદું રિબો ન્યુક્લિક એસિડ એટલે કે RNA કહે છે. ક્લિયર છે? DNA બંધારણની અંદર બે પોલિન્યુક્લિઓટાઇડની શૃંખલા હોય, જ્યારે RNAની અંદર એક જ પોલિન્યુક્લિઓટાઇડની શૃંખલા જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, હવે આપણે નેક્સ્ટ લઈએ પ્રોટીનની શરતના આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જરૂર જણાય, વિડીયો પોઝ કરી બોર્ડ વર્ક કરી નાખવું ને IMP નોટ કરતા જવું અને અંડરલાઇન પણ કરતી જવી.